દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને પ્રથમ નોરતાના દિવસે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે. બંને પ્રદેશ વચ્ચેનું અંતર ટૂંકું કરતા તારાપુરથી વાસદ વચ્ચેના નવનિર્મિત માર્ગનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1005 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 48 કિલોમીટરના આ માર્ગના કારણે તારાપુરથી વાસદ સુધી માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે. સૌથી મહત્વની બાબત તો એ છે કે 6 લેનની આ સફર લોકો ટોલટેક્સ ભર્યા વગર કરી શકશે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉપક્રમ ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે રૂપિયા 1005 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે 48 કિલોમીટર લાંબા તારાપુર વાસદ 6 લેન સ્ટેટ હાઈવેનું નિર્માણ કરાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ સૌથી ટૂંકા સેતુ સમાન રાજ્ય ધોરીમાર્ગને આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા આ માર્ગના નિર્માણથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કરોડો નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોની સલામતી જળવાઈ રહે તથા રાજ્યમાં માર્ગ પરિવહનની મોટી સુવિધા ઊભી થાય તે દિશામાં આ માર્ગ અત્યંત મહત્વનો બની રહેશે. પોતાના ઘરના આંગણે રોડ મળે, વીજળી મળે, પાણી મળે, અનેક પ્રકારની સાધન સગવડ સુવિધા મળે અને ગરીબમાં ગરીબ વ્યક્તિ છેવાડોનો માનવીને આ તમામ આધુનિક ટેકનોલોજીના લાભ મળે અને સુખી થાય એ પ્રમાણે અમારી સરકાર કાર્યરત છે. ધન્યવાદ. તારાપુરમાં એ તો જે પ્રકારે રોડની ઉપર આવશ્યકતા હોય એ પ્રકારે નિષ્ણાંતોનો મત હોય, જેના નિષ્ણાંત હોય, જેના ટેકનિશિયન હોય, એ જે પ્રમાણે એની ડિઝાઇન ઘડે એ પ્રમાણે આપણે બનાવીએ એટલો આપને પણ ખબર હશે. આજે આપણે રસ્તાની વાત કરીએ, માતાજીનો પવિત્ર નોરતું છે અને અમારી ગુજરાત સરકારે પણ જે કોવિડની ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં એને અનુસરીને દરેક ઉત્સવ ઉજવવાની છૂટ આપી છે. તો આપણે દરેક ઉત્સવ અમારી કોવિડની ગાઈડલાઇન, સરકારની ગાઈડલાઇન એને મર્યાદામાં રહીને દરેક જણા આનંદ ઉલ્લાસ સાથે ઉત્સવ ઉજવે એવી માતાજીને પ્રાર્થના છે. હજુ તો આજે અમારું માતાજીનું પહેલું નોરતું છે અને આપે જે કહ્યું હશે અમે ચકાસી લેશું. અમારી સરકાર કોઈ પણ ચમરબંધને છોડતી નથી, અમારી સરકાર કોઈ પણ ગુનેગારને છોડતી નથી. સરકારનું કામ સ્પષ્ટ છે, જ્યારે અમારી પાસે જે કંઈ આવી ફરિયાદ આવશે તો ચોક્કસ પ્રમાણે પગલાં અમે લેતા હોઈએ છીએ. યુનુસ વોહરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.